ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પાઠ એ ધોરણ આઠ પાઠ એ અને પાઠ નવ પાઠ નવ ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ કયો પાઠ છે ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ જુઓ વિદ્યાર્થી મિત્રો તમારું લાસ્ટ પેજ સિક્સટી પરિણામો અને અસરો અઢારસો સત્તાવનના વિપ્લવના પરિણામો કયા આવ્યા અને અસરો એ જ પરિણામો પરિણામો એ જ અસરો અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના મૂળ ધ્યેયમાં સંગ્રામ નિષ્ફળ ગયો તો સૌથી પહેલું પરિણામ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે શું થયું કે અંગ્રેજો પાસેથી આપણે આપણી ભારતની સત્તા પાછી મેળવી હતી પરંતુ એમાં શું થયું આપણને નિષ્ફળતા મળી છતાં તેના કેટલાક યુગ પરિવર્તક છતાં તેના કેટલાક યુગ પરિવર્તક પરિણામો પ્રાપ્ત થયા કયા પરિણામો પ્રાપ્ત થયા પરિણામો એ જ અસરો નંબર એક ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો કંપની શાસન એટલે કઈ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયેલી હતી ભારત સાથે મરી મસાલા તેજાનાનો વેપાર કરવા માટે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ રાજના સીધા શાસન હેઠળ આવ્યું નંબર બે દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું દેશી રાજ્યો એટલે કે જ્યાં રાજા સહી હતી નંબર ત્રણ અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં શું થયું તો ફેરફાર કરવાની ફરજ પડી ભલે વિપ્લવ નિષ્ફળ ગયો પણ જે બધા એક થઈને અંગ્રેજોની સામે લડ્યા આથી અંગ્રેજો શું થયા અંગ્રેજો ડરી ગયા હતા આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો અંગ્રેજોને પણ થયું કે હવે તો આપણે ભારત છોડવું જ પડશે તો અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી પછી જુઓ નંબર ચાર હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો પણ અંગ્રેજોએ વધારવા પડ્યા આપણે ભણી ગયા પહેલાં કે હિન્દી સૈનિકોના પગાર અંગ્રેજોની સરખામણીમાં ખૂબ જ ઓછા હતા તો હિન્દી સૈનિકોના અંગ્રેજોએ પગાર ભઠ્ઠા અને સગવડો પણ વધારવા પડ્યા અને લાસ્ટ જુઓ ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી આ સંગ્રામથી ભારતના લોકો વધારે જાગ્રત થયા કે સ્વતંત્રતા તો મેળવવી જ પડશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો કરીશું સ્વાધ્યાયમાં જુઓ પ્રશ્ન નંબર એક ટૂંકમાં જવાબ આપો ટૂંકમાં જવાબ આપો એમાં પ્રથમ પ્રશ્ન છે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના મુખ્ય કારણો કયા હતા તમારે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે સ્વાધ્યાય લખવાનું છે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના મુખ્ય કારણો કયા હતા એના માટે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ફિફ્ટી થ્રી કાઢું છે આપણા પાઠની શરૂઆત થઈ છે ચાલો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો કયા હતા વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં ઉત્તર આપો એવું પૂછ્યું છે તો માત્ર શું કરવાનું કારણોના નામ લખવાના એક સામાજિક અને ધાર્મિક કારણ બે આર્થિક કારણ ત્રણ રાજકીય કારણ ચાર લશ્કરી કારણ બરાબર અને છેલ્લું છે પાંચમું તાત્કાલિક કારણ તો અઢારસો સત્તાવનના વિપ્લોના થવા માટેના મુખ્ય કારણો કેટલા હતા એ પાંચ કારણો હતા એક સામાજિક અને ધાર્મિક કારણ બે આર્થિક કારણ ત્રણ રાજકીય કારણ ચાર લશ્કરી કારણ અને છેલ્લે તાત્કાલિક કારણ તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી નામ લખવાના હતા પ્રશ્નનું શું હતું કે ટૂંકમાં ખાલી કારણો જણાવો તો હંમેશા પરીક્ષામાં માગ્યા મુજબ સમજીને ઉત્તર લખવા ખૂબ જરૂરી છે પણ વિદ્યાર્થી મિત્રો હું તમને એવું સમજાવું છું કે તમને એવું પૂછાય કે અઢારસો સત્તાવનના વિપ્લવનું સામાજિક અને ધાર્મિક કારણ સમજાવો તો તમારે એને સમજાવવું પણ પડે એટલે બધા જ તમારે શું કરવાના છે સમજાવવાના છે એટલે હવે હું તમને બીજો પ્રશ્ન મારી જાતે બોલું છું અને પ્રશ્ન એ સમજાવું છું એ તમારે ધ્યાન રાખવાનું સ્વાધ્યાયનો પ્રશ્ન પ્રથમ પતી ગયો હું બીજો પ્રશ્ન બોલું છું બરાબર અઢારસો સત્તાવન પ્રશ્ન સાંભળો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું સામાજિક અને ધાર્મિક કારણ સમજાવો પ્રશ્ન લખી દેશો ને એમાં જ આપેલું છે સામાજિક અને ધાર્મિક કારણ સમજાવો ચાલો એનો જવાબ જોઈએ કંપની સરકારે કંપની સરકારે એટલે કોણે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જેની સ્થાપના ઈસવીસન સોળસોમાં આપણા ભારત દેશ સાથે મરી મસાલા તીજાનાનો વેપાર કરવા માટે થઈ હતી તો ઈસ્ટ ઇન્ડિયા કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં શું કર્યું હતું ભય ઉભો કર્યો હતો લોકોને લાગ્યું હતું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ઈરાદાપૂર્વક એટલે શું તો જાણી જોઈને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ખ્રિસ્તી ધર્મ સ્વીકાર આવીને ભારતના ધર્મ અને ભારતની સંસ્કૃતિનો નાશ કરવા માગે છે લશ્કરમાં જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર શું કરતા હતા અંગ્રેજો અવગણના કરતા હતા અને આથી આપણામાં એમના પ્રત્યે શું થતો હતો રોષ વધતો જતો હતો આપણને અન્યાય કરતા હતા એટલે ક્યાં ક્યાં અન્યાય કરતા હતા તો લશ્કરમાં જેલોમાં રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની અંગ્રેજો હંમેશા અવગણના કરતા આથી આપણો એમના પ્રત્યેનો ગુસ્સ વધતો જતો હતો અને સમાજનો સમાજનો મોટો ભાગ એ સમયે વૃદ્ધિચુષ્ટ હતો તેથી નવા પરિવર્તનોએ તેમનામાં અસંતોષ ઊભો કર્યો અને કેટલાક લોકો કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા હતા આમ પ્રથમ કારણ સમજાવવાનું કે તો તમે આ રીતે સમજાવી શકો અને વિદ્યાર્થી મિત્રો એકલા અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા હતા નહીં એમની સાથે ખ્રિસ્તી ધર્મગુરુઓ પણ પોતાના ખ્રિસ્તી ધર્મનો શું કરવા માટે આવ્યા હતા ફેલાવો કરવા માટે આવ્યા હતા ચાલો વિદ્યાર્થી મિત્રો હવે બીજું કારણ સમજો વિદ્યાર્થી મિત્રો બીજું સમજીએ આર્થિક કારણો તો જ્યારે અંગ્રેજો ભારતમાં શાસન કરતા હતા એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ કેવી હતી એવો એક વાક્યનો પ્રશ્ન પણ તમને પૂછી શકાય તો અંગ્રેજોની આર્થિક નીતિ કેવી હતી ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનું ભારતનું શોષણ કરવાનું અને પોતાના દેશ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનો એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે પરિણામે ભારતીય સમાજના મોટાભાગના વર્ગો આર્થિક રીતે શું થઈ ગયા હતા પાયમાલ થઈ ગયા હતા દેવાદાર બની ગયા હતા જમીનદારો અને ખેડૂતોને પુષ્કળ અન્યાય થયો હતો જમીનદારો અને ખેડૂતો જમીન વગરના બની ગયા હતા આથી એમને અંગ્રેજો પ્રત્યે ખૂબ જ અસંતોષ હતો અને પછી ખેડૂતોએ જમીનદારોએ સમાજના મોટા ભાગના વર્ગોએ જેને જેને અન્યાય થયો હતો એ બધાએ અઢારસો સત્તાવનના વિપ્લવમાં ભાગ લીધો હતો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે હું ત્રીજું તમને પૂછાય કે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું રાજકીય કારણ સમજાવો ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં આપણને ખબર છે કે બક્સરનું યુદ્ધ થયું હતું અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો હતો હમણાં જ તમને જે ટેસ્ટ ગયો એમાં પ્રશ્ન પણ પૂછ્યો હતો બરાબર ને બક્સરના યુદ્ધને પ્લાસીના યુદ્ધવાળો તો રાજકીય કારણ ઈસવીસન સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધમાં વિજય કોનો થયો હતો અંગ્રેજોનો અને એ યુદ્ધથી વિજય તો થયો અંગ્રેજોનો પણ અંગ્રેજોને શું મળી હતી દીવાની સત્તા કયા પ્રાંતોમાં મળી હતી એ તમને યાદ હશે બંગાળા બિહાર અને ઓડિશામાં અંગ્રેજોને મહેશુલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી હતી વિદ્યાર્થી મિત્રો વિસ્તારવાદની નીતિ એટલે સહાયકારી યોજના વિસ્તારવાદી નીતિ એટલે શું સહાયકારી યોજના અપનાવી હતી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી હતી તો ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓએ શું કર્યું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી હતી અને આ નીતિનો ભોગ બનનાર આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી ઝાંસીની રાણીને પણ એ પણ અંગ્રેજોની નીતિનો ભોગ બન્યા હતા બરાબર આપણે દત્તક પુત્રો નિષેધવારો કાયદો ભણી ગયા છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ શું કર્યું હતું કે પુત્ર દત્તક લીધો હતો પણ અંગ્રેજોએ શું કર્યું એનો વિરોધ કર્યો હતો અને અંગ્રેજોએ શું કર્યું હતું કે જો અપુત્ર કોઈ રાજા મૃત્યુ પામે તો શું કરતા એમની સત્તા અંગ્રેજો લઈ લેતા હતા લોડેલાઉઝીએ ખાલસા નીતિનો ઉપયોગ કર્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને ખૂબ જ અસંતોષ હતો આથી એમણે પણ અઢારસો સત્તાવનના વિપ્લવમાં ભાગ લીધો હતો એ ઉપરાંત બિહારના જાગીરદાર કોણ હતા રાજા કુંવરસિંહ કોણ હતા રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતાં આ સંગ્રામનું સુકાન સંભાળ્યું હતું અને વિદ્યાર્થી મિત્રો એવી બધી જ ટૂંક નોંધ આપણે ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ બરાબર કુંવરસિંહ ભણી ગયા છે ને તો શું કરવાનું એકવાર ફરીથી વાંચી લેવાનું તમારી પાસે સમય પણ છે તમે શું કરો વારંવાર પાઠ વાંચવાની ટેવ પાડો જેટલો પાઠ વાંચશો એટલું તમે સરસ પેપર એક્ઝામમાં લખી શકો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ અઢારસો સત્તાવનના વિપ્લવનું લશ્કરી કારણ કયું હતું તો ભારત કેવો છે તો ભારત ખૂબ જ મોટો વિશાળ દેશ છે ભારતમાં વસ્તી પણ વધારે છે તો આટલા મોટા આપણા વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા કેવી હતી ઘણી ઓછી હતી બ્રિટિશ સૈનિકો અને બ્રિટિશ અધિકારીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી લશ્કરમાં ભારતીય અને લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ કેવું હતું તો છ જેમ એક હતું અને લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ જે ઉચ્ચ હોદ્દાઓ હોય જેમાં વધારે પગાર મળતો હોય તો એવા ઉચ્ચ હોદ્દાઓ કોના માટે અનામત રાખ્યા હતા તો ખાસ અંગ્રેજ અધિકારીઓ માટે જ અનામત રાખવામાં આવ્યા હતા હિન્દી સિપાહીઓને બળતીની કોઈ તકો મળી તકો ઘણી મર્યાદિત હતી હિન્દી સિપાહીઓને કોઈ પણ ઊંચો હોદ્દા ઉપર લઈ જવામાં આવતા નહીં એમને કોઈ પ્રમોશન એટલે કોઈ બળતી મળતી હતી નહીં હિન્દી અને અંગ્રેજ સિપાહીઓના પગારમાં પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટો તફાવત હતો કયો તફાવત હતો વિદ્યાર્થી મિત્રો એ પણ અંદર આપેલું છે તો ફરીથી હિન્દી અને અંગ્રેજ સિપાહીઓના પગારમાં પણ ખૂબ જ મોટો તફાવત હતો પાયદળના હિન્દી સિપાહીને માસિક રૂપિયા સાત એટલે એક મહિનાના કેટલા રૂપિયા આપતા આપણા હિન્દના સૈનિકને સાત રૂપિયા વિદ્યાર્થી મિત્રો કેટલા સાત રૂપિયા જ્યારે અંગ્રેજ સિપાહીને કેટલો પગાર આપતા ખબર છે જ્યારે અંગ્રેજ સિપાહીને એક મહિનાનો એટલે કે માસિક પગાર રૂપિયા કેટલો આપતા હતા એકસો પચાસ જેટલો ઊંચો પગાર મળતો હતો તો આટલો બધો વિદ્યાર્થી મિત્રો તફાવત હતો અને આપણને અન્યાય થયો હતો અને એ અન્યાયમાંથી જ ન્યાય મેળવવા માટે બધા જાગ્રત થયા હતા એ શું છે તો એને આપણે શું કહીએ છીએ અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામનું કારણ જ કહીએ છીએ અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા અંગ્રેજ અફસરો શું કરતા હતા તો આપણા હિન્દી એક તો પગાર તો ઓછો જ મળતો એ તો આપણને ખબર જ છે પણ અંગ્રેજ અફસરો આપણા જે હિન્દી સિપાહીઓ હતા એને શું કરતા એમનું ગમે ત્યારે અપમાન કરતા વિદ્યાર્થી મિત્રો અને કેવા આપણા હિન્દી સિપાહીઓને હલકા અને તુચ્છ સમજતા હતા તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની શું હતી મનાઈ હતી અને જો તેનું પાલન નહીં કરનારને શું કરવામાં આવતું તો તેનું પાલન નહીં કરનારને પોતાના જુઓ પાછળનું પેજ તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે શું કરવામાં આવતી સજા કરવામાં આવતી આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાત હિન્દી સિપાહીઓને ફરજિયાત ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા હતા તેથી અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ એવું લાગ્યું હતું કે પોતાનો ધર્મ ભયમાં મુકાયો છે સિપાહીઓ પણ ભારતીય સમાજનો એક અંગ ગણાતા હતા અને સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના ઉપર પડતી હતી તો આ શું થયા અઢારસો સત્તાવનના વિપ્લવના પરિબળો કારણો કારણ કે અલગ પૂછી બી શકાય કે આ કારણ સ્પષ્ટ સમજાવો ટૂંકમાં ઉત્તર આપો તો શું કરવાનું માત્ર નામ લખવાના ચાલો વિદ્યાર્થી મિત્રો તમારું પાઠ એ અહીં પૂરું થાય છે